રાજકોટ આધુનિક સમયમાં વિવિધ ક્ષેત્રે મહિલાઓએ પોતાનું આગવું યોગદાન આપ્યું હોવાના અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે રિક્ષાથી લઈને પ્લેન કે પછી મોટી કંપનીઓ ચલાવતી અનેક મહિલાઓ જોવા મળે છે પણ ચાની લારી ચલાવતી મહિલા ભાગ્યે જ જોવા મળે છે શહેરના હેમુગઢવી હોલ પાછળ આવી જ એક મહિલા ચાયવાલી માટીના કોડિયા અને પિત્તળના વાસણોથી મદદ અનોખી ચા બનાવી લોકોને પીરસતી જોવા મળે છે રુક્સાના હુસેન નામની આ યુવતીએ દશેરાના શુભ દિવસથી જ પોતાની નાનકડી કેબિન શરૂ કરી છે અને માત્ર થોડા દિવસોમાં ચાયવાલી રૂક્સાનાની ચાનો સ્વાદ માણવા લોકો દૂર દૂરથી અહીં આવવા લાગ્યા છે આટલું જ નહીં આ અદ્ભુત ચાનો સ્વાદ માણી ગ્રાહકો જ સોશિયલ મીડિયામાં ચાયવાલીની જાહેરાત પણ કરતા થયા છે માટીના કોળિયા અને પિત્તળના થોડા વાસણ તેમજ પોતાના સિક્રેટ મસાલાની મદદથી વૃક્ષાના ચામાં એવો તો સ્વાદ લાવે છે કે ધીમે ધીમે આ તેની ચા લોકોની દાઢે વળગવા લાગી ચાયવાલી રૂક્ષાનાની ચા બનાવવાની પદ્ધતિ વિશે વાત કરીએ તો તે પોતાના સિક્રેટ મસાલા સાથેની ચા બનાવી રાખે છે જ્યારે કોઈ ગ્રાહક આવે ત્યારે કુલડીમાં માટીનું કોડિયું ગરમ કરે છે બાદમાં આ ગરમા ગરમ કોળિયું એક પિત્તળના વાસણમાં મૂકવામાં આવે છે અને તેમાં ચા નાખતા જ ઉભરાઈને પિત્તળના વાસણમાં પડવા લાગે છે આ પ્રક્રિયાને કારણે ચામાં માટીનો સ્વાદ અદ્ભુત રીતે ભળી જાય છે જેને લઈને ચાનો સ્વાદ અનેરો બની જાય છે આ પ્રક્રિયાના કારણે તેની ચા પીવા લારીએ જવું જરૂરી હોવાથી વૃક્ષાના કોઈપણ ગ્રાહકને પાર્સલ કરી આપવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કરે છે ખાસ વાતચીતમાં રુકસાનાએ કહ્યું હતું કે ધોરણ બાર પાસ કર્યા બાદ સબ રજિસ્ટ્રાર કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકેનું કામ શરૂ કર્યું હતું કે ખૂબ નાની ઉંમરથી જ ઘરમાં ચા બનાવી હતી અને મારી ચા પીનારા તમામ લોકો મારા ભરપૂર વખાણ કરતા હતા એટલે મનમાં એક સારો અને મોટો ચાનો રેસ્ટોરન્ટ શરૂ કરવાની ઈચ્છા હતી પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે આ શક્ય ન હોવાથી રસ્તા પર કેબિન ખોલવાનું નક્કી કર્યું હતું મારા આ વિચાર અંગે અમરેલીમાં રહેતા પિતા સહિતના પરિવારજનોને વાત કરતા જ ઘરમાં જાણે કે ભૂકંપ આવ્યો હતો અને છોકરી ઊઠીને લારી પર થોડું બેસાય તેમાં પણ ચાની લારી પર તો કેવા કેવા લોકો આવે તે ખબર પડે છે જેવા અનેક સવાલો ઉઠ્યા હતા પરંતુ મારે કોઈ પણ સંજોગોમાં મારું સ્વપ્ન સાકાર કરવું હતું જેને લઈને પરિવારના ભારે વિરોધ છતાં મેં આ લારીની શરૂઆત કરી દીધી અને થોડા જ દિવસોમાં અણધારી સફળતા મેળવી બતાવતા હવે પરિવારજનો પણ મારા આ નિર્ણયની પ્રશંસા કરવા લાગ્યા છે શરૂઆતમાં દરરોજની માત્ર અડધા લીટર દૂધની ચા વેચાતી હતી પરંતુ ગ્રાહકોના અણધાર્યા સપોર્ટથી થોડા જ વખતમાં દરરોજ પાંચ લીટર દૂધની ચા વેચાણ થવા લાગ્યું હોવાનું રૂખસાણાએ સ્વીકાર્યું હતું તેમજ આગામી સમયમાં ટી પોસ્ટની જેમ ચાયવાલી નામની બ્રાન્ડ ઊભી કરવી પોતાનું સ્વપ્ન હોવાનું પણ તેને કહ્યું હતું અને તમામ મહિલાઓને ખોટી શરમ છોડી પોતાના સ્વપ્નાઓ પૂર્ણ કરવા માટે આગળ વધવાની હાકાલ પણ રૂક્ષાનાએ કરી હતી રૂક્ષાના ગ્રાહકો પણ તેની આ હિંમતને હૃદયપૂર્વક બિરદાવી રહ્યા છે અને હું શું પણ દસે ત્રણ દિવસે ઓપનિંગ કરી એમ એક તો એક સીક્રેટ મસાલો જે હું ખુદ બનાવું છું અને બીજા નંબરમાં તંદુરી ચાય છે બીજા નંબર માં તંદુરી જાય છે કે એક તંદુર માં માટી નું વાસણ શેકાય અને એને ઓમાં રાખીને એને ઉકાળવામાં આવે છે એમાં સ્મોકી ટેસ્ટ આવે છે તમારો મસાલો ની બધું થઈને એક બેસ્ટ ચા બને છે એ મારા કસ્ટમર મને કહે છે નહીં મીન્સ કે એક છોકરી થઈને બાર એકડીમાં નહીં નો મજા આવે અહીંયા કેવા કસ્ટમર આવશે કેવા લોકો આવશે એમ ક્યારેય નહીં હજી સુધી નહીં મારા કસ્ટમર તો બધા એવા સારા છે મને બહુ જ જાજુ બધું એ લોકોના પ્રતિથી જ રિસ્પોન્સ મેળવ્યો છે એ લોકોએ મારી પોસ્ટ બધી ફેસબુકમાં ઇન્સ્ટામાં વોટ્સઅપમાં બધા નાખી એના કારણે મને બહુ સારો એવો રિસ્પોન્સ મેળવ્યો છે બધા લોકો જ્યારે ચા પીવા આવે ત્યારે એમ કે મેડમ એ તમારી પોસ્ટ વાય છે એટલે હું ચા પીવા આવ્યો છું મારા ઘણા એવા ફ્રેન્ડ છે કે તને કોઈ બી કંઈ પ્રોબ્લેમ થાય તો આસપાસમાં જેમ કે બધા લોકો બહુ સારા છે એમાં બે ત્રણ એવા છે કે કાંઈ બી પ્રોબ્લેમ મેડમ તરત અવાજ પાડી દેવાનો એટલું જ કે ભાઈ તમને જે શોખ છે એ કરો ને આગળ વધો એમ